धोरण त्रण पोटला टपके टप चेप्टर टू पहला आप गीत चलो गाइए गीतड़ू एम चलो आप चालू करें गीत गावा पहला पंखी ने जोई मने थाय एना जेवी जो पाख मड़ी जाए तो अबले उड़िया करूँ बस उड़िया करूँ। आ पंक्ति में अपन कहेवामां आव्युं छे कि एक ननू बाड़क छे तमारा जेवो एने एवुं थाय छे कि जो हूँ पण पंखी होव तो हूँ शू करूँ एटले एने एवुं मन थाय छे कि चलो मने पंखीना जेवी पाख मळी जाय तो हूँ अबले अबले एटले आकाश बस आकाश में उड़िया करूँ उड़िया करूँ। घड़ियाळ में 10 वागे टन 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 बा मने खड़वा लागे बच्चू क्या बच्चू क्या बच्चू क्या એટલે કે જ્યારે ઘડિયાળમાં 10 વાગે છે અને પહેલાંના જમાનામાં તમને જો યાદ હોય તો લોલકવાળી ઘડિયાળ હોય એ ઘડિયાળમાં જ્યારે જેટલા પણ વાગે એટલા ટકોરાનો અવાજ આવે તો એ કેવું બોલે ટન 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 તો જ્યારે ઘડિયાળમાં 10 વાગે ત્યારે બા મને ખોળવા લાગે કે મારું બચ્ચું ક્યાં છે મારું બાળક ક્યાં છે પણ હું મળું નહીં કારણ કે હું ક્યાં હતો એક રચનામાં કલ્પનામાં ક્યાં તો હું તો અબમાં ઉડ્યા કરું લખ્યું છે ને નીચે હું તો અબમાં અબલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું હે ને અબમાં ઉડવું એટલે અબ એટલે આકાશ આકાશ ક્યાં હોય ઉપર હોય એટલે ક્યાં ઉડવાનું હોય ઉપર તો ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલા જેવા નાના 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 જો હું તો છાનામાં ના અબલે ઉડ્યા કરું એટલે અબમાં ઊંચે ઊંચે ઉડ્યા કરે એટલે પેલા ડુંગરાની ટોચ ડુંગરો એટલે નાનું એક ડુંગર પહાડ કે જ્યાં મારી પાંખ જઈ પહોંચે પક્ષીઓ બહુ ઉપર ઉડે અને અહીંયા પણ બાળકને પણ પક્ષી બનવું છે એટલે કે પક્ષી જેવું ઉપર ઉડે છે પહાડ પર જે બેસે છે તો જ્યારે ઉપર જાય તો આપણે જોયું હશે કે ઉપરથી આપણે આપણા ઘરના ધાબા પર ચડે તો પણ નીચેની વસ્તુ નાની જ લાગે એટલે એવું કલ્પના કરે છે કે જો ઉપરથી બાને જોઉં બાપુને જોઉં તો બા ઢીંગલી જેવા દેખાય નાના નાના બાપુ ઢીંગલા જેવા નાના નાના દેખાય અને હું તો એ લોકોને છાનામાના જોયા કરું અને આભલે ઉડ્યા કરું એટલે આ કવિતામાં આપણને એક બાળકના કલ્પનાની વાત કરવામાં આવી છે કે જો હું પક્ષી હોઉં તો ક્યાં ઉડું આકાશમાં ઉડું ઉપરથી બધું જોઉં નીચે જોઉં તો મને બધું નાનું નાનું દેખાય એવી રીતે અહીંયા એની કલ્પના કરવામાં આવી છે અને આ કવિતા સમજ્યા પછી આપણે જઈશું આપણા પાઠ ઉપર. પાઠનું નામ છે પોટલા ટપકે ટપ અને એમાં પણ એક વાર્તા આપવામાં આવી છે વાદળાની ગમ્મત. તો ગુલાબી ઠંડી હતી. ગુલાબી ઠંડી એટલે કેવી મજા પડે એવી ઠંડી. જ્યારે નવેમ્બર મહિનાની શરૂઆત થાય ત્યારે શું લાગે ઠંડી પણ બહુ ના લાગે ગરમી પંખાની પણ જરૂર ના પડે ઓઢવાની પણ જરૂર ના પડે એને કહેવાય ગુલાબી ઠંડી કે આપણને ગમે એવી ઠંડી. પવન ધીમે ધીમે વાતો હતો કુકડે કુક કરતો હતો તે વખતે કેટલાક વાદળને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એટલે જ્યારે કુકડો ક્યારે કુકડે કુક કરે સવારમાં કારણ કે પહેલાંના જમાનામાં જ્યારે એલાર્મ નહોતા ત્યારે આપણી પાસે તો અત્યારે ફોન છે તો આપણે એમાં એલાર્મનો ટાઈમ સેટ કરીને સવારે ઉઠી જઈએ પણ પહેલાં એવું નહોતું એટલે સવારમાં વહેલો જ્યારે કુકડો કુકડે કુક બાંગ પોકારે ત્યારે બધા લોકો ઉઠે એટલે આ વહેલી સવારની વાત કરવામાં આવી છે કે તે વખતે વાદળને સવારમાં આકાશમાં ફરવાનું મન થયું તો જ્યારે એમાં એક નાનું વાદળ એવું બોલ્યું કે આ રાત અહીંથી જાય તો અંધારું મટે આપણે સારા સારા કપડાં પહેરીને ફરવા જઈએ ને ગમત કરીએ. એટલે અહીંયા એવું જ કહેવામાં આવ્યું છે કે રાત છે બીજી ઇન્ટિમેશન આપણને આપ્યું છે કે નાનું વાદળ કહે છે કે અહીંયાથી રાત જાય તો અંધારું મટે એટલે એનો મતલબ એવો છે કે રાત પતી જાય તો સવાર આવે અને આપણે નવા નવા કપડાં પહેરીને ફરવા જઈએ અને ગમત કરીએ. ભાઈ વાદળાને નવા નવા કપડાં એટલે શું વાદળ આપણા જેમ આપણી જેમ કપડાં ના પહેરે પણ એનો મતલબ એવો છે કે જ્યારે સૂર્યપ્રકાશ થાય તો આપણને જુદા જુદા કલર વાદળમાં જોવા મળે છે એટલે અલગ અલગ વાદળ પર અલગ અલગ પ્રતિબિંબ પડે એની વાત કરવામાં આવી છે. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો બધા વાદળા કપડાં પહેરવા લાગ્યા. હવે મોટા વાદળાએ દીવો સળગાવ્યો એટલે વાદળની પાસે કે માચિસ કે પેટી હોય કે કેન્ડલ હોય એવું નહીં દીવો હોય પણ વાદળાએ દીવો સળગાવ્યો એનો મતલબ એવો કે સૂર્યોદય થયો સૂરજ ઉગ્યો અને બધી જગ્યાએ પ્રકાશ ફેલાયો.
એટલે વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. એટલે અલગ અલગ તપ આપણે રેઇનબો જોઈએ છે તો એમાં કેટલા કલર હોય છે, એવી રીતે રાતા રાતા એટલે લાલ, પીળા, ગુલાબી, જાંબલી એવા રંગબેરંગી કપડાં વાદળાએ પહેરી લીધા અને એ લોકો ફરવા નીકળવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. એટલે જ્યારે વાદળાએ દીવો સળગાવ્યો એટલે સૂર્યોદય થયો, એટલે નીચેથી પૃથ્વી પરના લોકો પણ એવું કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. દીવાની જ્યોત મોટી થઈ એટલે જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ વાદળ સૂર્યનો પ્રકાશ વધતો ગયો એટલે વાદળ ઝાંખા થઈ ગયા, ફિક્કા થવા લાગ્યા. એટલે પછી નાના નાના વાદળાએ મોટા વાદળને એના વિશે ફરિયાદ કરી અને મોટા વાદળાએ કહ્યું કે ચલો બધા વાદળા ભેગા થઈને દીવાને કહી દઈએ કે ભાઈ તારા એકલાનું રાજ નથી.